चैनल ऑफ वडोदरा। वडोदरा में शहर भारतीय जनता पार्टी द्वारा विधानसभा चूंटणी में जीत बदल उजवणी शुरू थई छे। मनुभाई टावर भाजपा कार्यालय खाते उजवणी करवामां आवी हती। पांच राज्यों में भाजपा चार राज्यों में भव्य विजय थयो छे, जेने लईने आज वडोदरा शहर भारतीय जनता पार्टी कार्यकर्ताओ होद्देदारो अग्रणीओ अनोखी रीते विजय उत्सव मनाव्यो हतो। मनुभाई टावर स्थित भारतीय जनता पार्टी कार्यालय खाते भाजपाए फटाकड़ा फोड़ी एकबीजा ने मिठाई खवड़ावीने उजवणी करी हती। आ उजवणी में शहर भाजप प्रमुख डॉक्टर विजय शाह, वडोदराना सांसद रंजनबेन भट्ट, मेयर केयूरभाई रोकड़िया, संगठनना होद्देदारो अने बहोळी संख्यामां कार्यकर्ताओ हाजर रह्या हता। हाल तो बुलडोजर साथे राखी भाजपे विजयनी अनोखी रीते उजवणी करी हती। આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી ત્યાં ફરી ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થવા જઈ રહી છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં ભૂતકાળમાં ક્યારે પણ એકની એક સરકાર અને એકના એક મુખ્યમંત્રી રિપીટ નથી થયા, એવી જગ્યાએ પણ ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષના કામોનો સરવાળો કરતાં ઉત્તર પ્રદેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત બહુમતી સાથે વિજય અપાવ્યો છે। નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોએ પ્રજાલક્ષી જે કામ કર્યા છે તેનું સીધું પરિણામ આ પરિણામમાં દેખાય છે। અને ઉત્તર પ્રદેશની અંદર વર્ષો સુધી જ્યાં ગુંડારાજ રહ્યું ત્યાં ગુંડાઓનો સફાયો કરવાનું કામ યોગી આદિત્યનાથજીની સરકારે કર્યું છે અને પ્રજા ખાસ કરીને મહિલાઓએ ભારતીય જનતા પાર્ટીને ખૂબે ખૂબે મત આપ્યા છે। હું ઉત્તર પ્રદેશની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે પાંચમાંથી ચાર રાજ્યો વિજય મળશે શું કહેશો? આપણા કેટલા કાર્યો ત્યાં ગયા અને ચૂંટણી પ્રચાર જોયા? વિધાનસભાની ચૂંટણીમાં પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય મળી રહ્યો છે। ચારે ચાર જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી 50% કરતાં વધારે સીટ ઉપર આગળ છે। ત્યારે ઉત્તર પ્રદેશમાં જે રીતે જ્વલંત વિજય મળ્યો છે તેના માટે ઉત્તર પ્રદેશની સરકારના મુખ્ય એવા માનનીય યોગીજીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। સમગ્ર કેમ્પેનનું બાગડોળ જેની પાસે હતું એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ વડોદરા શહેરના સૌ નગરજનો સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। 1985 પછી પ્રથમ વખત બીજી વખત સરકાર બની હોય એવી આ ઘટના બની છે। યોગીજીએ સમગ્ર ઉત્તર પ્રદેશને સલામત ઉત્તર પ્રદેશ બનાવ્યું છે અને યોગીજી હંમેશા બધા લોકોને ઉપયોગી થતા રહ્યા છે, ત્યારે એમને આ જ્વલંત સફળતા માટે સમગ્ર દેશમાં એક નવો વિજયનો માહોલ સર્જાયો છે। વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ આજે પાર્ટી કાર્યાલય ખાતે આ વિજયનો જશ્ન મનાવી રહ્યા છે। જી, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની લોકપ્રિયતા આ બતાવી રહી છે, જે આજનું રિઝલ્ટ છે। અમારા પ્રધાનમંત્રીશ્રીએ જે ગરીબલક્ષી યોજના લોકો માટે મૂકી, લોકોએ એનો લાભ લીધો, એ લાભ જે નરેન્દ્રભાઈએ યોજના દ્વારા લોકોને આપ્યો, લોકોએ મતદાન પેટીમાં મત આપીને નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી છે, નરેન્દ્રભાઈનો આભાર માન્યો છે। સાથે સાથે યુપીમાં યોગીજીએ પણ જે રીતનું કામ કર્યું છે એટલે યુપીના મતદારોએ અને ખાસ અમારી મહિલા મતદારોએ આગળ જઈને વધારે મતદાન કરીને નરેન્દ્રભાઈ અને યોગીજીને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે। વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાંચેય સ્ટેટના મતદારોનો ખૂબ ખૂબ આભાર માને છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પણ અમે આભાર માનીએ છીએ કે કાર્યકર્તાએ આ યોજનાનો લાભ પણ અપાવ્યો છે અને સાથે સાથે આ લોકોને બૂથથી સાથે મતદાન મથક સુધી લઈ જવાનું કામ પણ કર્યું છે। તો કાર્યકર્તાને પણ વંદન ને અભિનંદન, ધન્યવાદ।